વેલકમ બેક. ચર્ચાને જો આગળ વધારીએ, એનજીઓ ની વાત થઈ રહી છે રુઝાનજી, એનજીઓ ની સુધી પહોંચવા માટે હમણાં પણ આપણે અગાઉ વાત કરી કે લોકોને કદાચ ખબર જ નથી હોતી કે આવી પણ સંસ્થા છે કે જે આપણને મદદ કરશે. અને કદાચ આ જ ફેમિલી ની જો વાત કરીએ તો આ ફેમિલી તેને સાવરકુંડલા આંબેલી થી આગળ કહી શકાય ત્યાં જઈને મૂકી આવ્યું છે, અને ત્યારબાદ એક એનજીઓ તેને સાચવ્યું કે કેમ તે પણ ખબર નથી. આ તો મીડિયા થકી બહાર આવ્યું અને એક જ માધ્યમ થકી જો વાત કરવામાં આવે, અમારો એ જ ઉદ્દેશ્ય છે કે આ ફેમિલી ને વધુમાં વધુ મદદ મળી રહે. શું કહેશો? સૌથી પહેલા તો એવું કહેવામાં આવે છે કે પોલીસમેન કરતા પર હેડ એનજીઓ વધારે છે, કે હર આઈ થિંક 1000 માણસ પર એક એનજીઓ છે, ત્યારે પોલીસ તો હર 5-10 હજાર પર એક પોલીસ છે. એટલે આ એક જોક છે, પણ એ સત્ય જોક છે. એટલે એનજીઓ ઘણા છે, મે બી જેન્યુઇન એનજીઓ થોડા ઓછા હશે. પણ નોર્મલી એનજીઓમાં શું થાય છે, તમને સમજો કે લેટ અસ સે કે કોઈ કે કોઝ લીધો ને કોઝ પર કામ કરતો હોય, તે પોતે જાય છે પ્રચાર પ્રસાર કરવા એરિયાઝમાં જ્યાં ક્લસ્ટર્સ હોય. ક્લસ્ટર એટલે એક્ઝામ્પલ કે અગર એડ્યુકેશન હોય તો સ્લમ એરિયા ટાઈપમાં જાય ને છોકરાઓને બાળકોને ભણાવે, યા હેલ્થ હોય તો એ રીતે કામ થાય. એટલે કોઝ રિલેટેડ લોકો એરિયાઝ વાઇઝમાં જાય. હવે તમે દેર આર ટુ વેઝ ટુ ગો હેડ. એક તો તમે, કારણ કે એનજીઓ પાસે એટલા પૈસા નથી કે રોજ પેપરમાં એડ આપે કે ભાઈ અમારી એનજીઓ છે. એટલે દાવ દેર આર ટુ વેઝ ટુ. એક તો જે કમ્યુનિટી, અમે કહીએ છીએ કે જે કમ્યુનિટી સમાજના લોકોને કોઈકને તો ખબર હોતી, એટલે આઈ શ્યોર કોઈને કોઈ કોઈને ગાઈડ કરી જ શકે છે. એટલે અગર કરવા માંગતું હોય, યા યુ હેવ ટુ ગો એન્ડ આસ્ક ફોર હેલ્પ, કે તમે ચાર જગ્યાએ પૂછી જ શકો છો કે ભાઈ મારે આ રીતની ઇસ્યુ છે તો કઈ રીતે હેલ્પ થાય. ફાઇનલી ઓબ્વિયસલી આઈ એમ લિટલ બિટ ગોઈંગ ઓવર સ્ટ્રેચિંગ માય સેલ્ફ, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે એનીવે આપણા જે જગ્યા છે ત્યાં આપણા કોર્પોરેટરો હોય છે. પેલા એએમસી ના એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન ના કોર્પોરેટર કહેવાય, જે જિલ્લામાં જે હોય, તો એ લોકોને તો ઓબ્વિયસલી ખબર હોય કે ભાઈ આ લોકો અહીંયા આવ્યું એનજીઓ છે ને આ રીતે મદદ કરી શકે. તો વાય કે નોટ પીપલ રીચ ટુ ધેમ? કારણ કે કોર્પોરેટર તો બધા વોટ આપે. આ તો એકદમ હું બેઝિક લેવલની વાત કરું છું, પછી એમએલએ ને એમપી તો હજી બહુ દૂરની વાત છે. પણ કોર્પોરેટર એટલે જ મૂકવામાં આવે છે કે એક નાના એરિયાને એ લોકો બરોબર એ લોકો સાચવી શકે, એ લોકોના લોકોની એરિયાને. દેટ ઇઝ આપણું એ રીતે આખું કોન્સ્ટિટ્યુશન બન્યું હતું ને, એટલે આપણે કોર્પોરેટર લેવલ પર કામ કરીએ છીએ. તો એ લોકો આપણા લોકો, જેને કે એક્ઝામ્પલ આ રિક્ષાવાળાનું બી બેન વિરાજભાઈ બહુ સારું કામ કર્યું છે, પણ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેક અ સ્ટેપ ફર્ધર કે જેમ કે ડાયાલિસિસની વાત કરે છે, હજારો સ્કીમ્સ છે, હજારો નહીં સોરી દરારો સ્કીમ, જેમાં ઘણી પેલા એ સિકા ડાયાલિસિસ સેન્ટરો અત્યારે અમારે અત્યારે લાયન્સના હિસાબે કોઈ મોટું ડાયાલિસિસ સેન્ટર બનાવી રહ્યા છે, જેમાં ઓબ્વિયસલી આ ગરીબો રૂપ માટે ફ્રી છે, પૈસા નથી લેવામાં આવતા. એટલે આજે તમારા જે ભાઈએ ડોનેશન કર્યું બહુ જ સારું છે, પણ ઓબ્વિયસલી અગર એ વધારે પૈસા ખર્ચતો હોય તો એ આ ભાઈ આપણા જે ગરીબ ભાઈ રિક્ષાવાળા ભાઈને તો સારી રીતે સસ્તામાં કામ થઈ શકશે, હું એમ કહેવા જઉં છું. એટલે ઓલ ધીસ ઇઝ ધેટ. પણ થોડી માણસે અગર તમે રોજ ટીવી જોયા કરો છો તો થોડી જાગૃતતા તો હોવી જોઈએ, કે ચાર જણને પૂછવું જોઈએ, અને ફાઇનલી કોઈક ને કોઈક એડવાઇસ આપી છે કે ભાઈ કોર્પોરેટરને મળી આપણને એડવાઇસ કરશે કે કોર્પોરેટર કામ આ છે. વાત એ છે કે આપણે મદદ કરવા માટે તૈયાર બેઠા છીએ, પરંતુ મદદ લેવા આવનારને તો કદાચ રસ્તો મળવો જોઈએ, એ રસ્તો બતાવનાર કોઈ નથી. વિરાજીએ જે વાત કરી કે તમને રસ્તામાં દેખાયા અને ભાઈને તમને મદદ કરી, હવે આ એક ફેમિલી છે કે જેને અત્યારે મીડિયા થકી અત્યારે જે પ્રમાણે અમે મદદની એક વાત કરી રહ્યા છીએ, પરંતુ આવા કેટલાય ફેમિલી છે, આવા કેટલાય વિજયભાઈ છે જે શરૂઆતમાં પણ વિરાજીને કીધું, પરંતુ આ તમામ સુધી ના એનજીઓ સામેથી પહોંચી શકે છે, એ લોકોને શોધતા આવવું પડશે. અને એ જ વાત છે કે આપણે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકીએ. આપણે જણાવ્યું કે પેપરમાં એડ કે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટથી નથી પહોંચી શકાતું, પણ એનજીઓ કેવી રીતે એ લોકોને શોધે છે અથવા તો શું કરતા હોય છે વિરાજભાઈ? એનજીઓ બહુ સાચું કહું તો લોકોને શોધતા નથી હોતા, એનજીઓ પોતાનું કામ કરતા હોય છે. એ પોતાની વાતો લોકો દ્વારા સમાજ સુધી પહોંચાડવાની કોશિશ કરતા હોય છે કે તમે અમારી પાસે આવો, અમે આમ આ કામ કરી શકીએ છીએ. પણ એથી વિશેષ ક્યાં સુધી લોકો નથી પહોંચી શકતા એમાં પણ આપણી સામાજિક અમુક નીતિ નિયમો જવાબદાર છે, જે મારી સામે આવ્યા છે અનુભવે કે કેવી રીતે માંગી શકાય. છોડી દેવું બહેતર સમજે છે, પણ માંગવું એમને અભિમાન ગવાય છે. આ બા જો કદાચ એમની સરાઉન્ડિંગ પીપલને, પડોશીઓને પણ વાત કરી હોત તો પણ કદાચ એમને સહકાર મળી શક્યો હોત, પણ એ લોકોએ ઘરમાં બેસીને ડિસિઝન લીધું કે વી કાન્ટ એબલ ટુ ડુ ધીસ સો લીવ ઇટ. તો હું એમ કહીશ કે આપણને શરમ આવે છે આપણા પોતાનાઓ માટે કંઈ પણ કરતા. થઈ શકે એટલું કરીએ છીએ, બાકીનું ભગવાન કરી લેશે એમ કરીને છોડીને આપણે આપણી જવાબદારીઓમાંથી મુક્ત થવાની કોશિશ કરીએ છીએ. એનજીઓ હોય કે વિરાજબેન હોય કે રુઝાનજી હોય, કોઈ ઇન્ડિવિડ્યુઅલી કોઈને જઈને સામેથી મદદ નથી કરી શકવાનું. પણ હા, માનવતાની જે મેં વાત કરી કે આપણે જો માણસ છીએ ને આપણામાં માણસ જીવે છે ને, તો સામેવાળાની આંખમાં એના ચહેરાની રેખામાં વેદનાઓ તો હંમેશા વંચાય છે. બસ પૂછવાની જો કોશિશ કરીશું તો મને લાગે છે કે આપોઆપ આપણે કોઈકને પૂછીશું, એની વેદના જાણીશું, અને એને આપણે જે રસ્તો જાણતા હોઈશું એ પ્રમાણે ચીંધીશું તો ચોક્કસ જ એ ચોક્કસ મુકામે પહોંચી જશે. આપણે આ જે વાત ચાલી રહી છે તેને આગળ પણ વધારીએ, ફરી રોકાવું પડશે એક નાનકડા બ્રેકમાં. વેલકમ બેક. જે પ્રમાણે અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છીએ, એક ફેમિલીની જે વ્યથા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ચોક્કસથી કહી શકાય કે અમારા અહેવાલની અસર થઈ છે. લકવાગ્રસ્ત યુવાનના સંદેશના અહેવાલ બાદ
અત્યારે રાજેન્દ્ર શુક્લા કે જો એક એડવોકેટ છે, સામાજિક કાર્યકર છે, તેમને મદદ માટેની તૈયારી દર્શાવી છે. અમદાવાદના લકવાગ્રસ્ત એવા યુવકને જ્યાં મૂકી દે આવા તેના માતા પિતાએ તેને ઉત્તર છોડી દીધો હતો. ત્યારબાદ અત્યારે સંદેશ ન્યૂઝ મારફતે અમે જે અહેવાલ પ્રસારિત કર્યો છે, માત્ર એક જ અહીંયાથી અમે લોકોએ જે પ્રમાણે અહેવાલ પ્રકાશિત કર્યો અને ત્યારબાદ જે ફેમિલી છે તેની મદદ મળી રહે તેના માટે અત્યારે જે ખાસ જો વાત કરીએ તો અહેવાલની અસર થઈ છે. રાજેન્દ્ર શુક્લા જેઓ એક એડવોકેટ છે અને સાથોસાથ સામાજિક કાર્યકર પણ છે, તેમણે એક વર્ષનું અનાજ કરિયાણું ભરી આપવાની અત્યારે તૈયારી દર્શાવી છે. એક વર્ષનું અનાજ કરિયાણું ભરી આપવા એક સામાજિક કાર્યકર્તાની તૈયારી આપણા અહેવાલની અસર થઈ છે. રુઝાનજી વિરાજજી, સૌથી પહેલા રુઝાનજી હું આપને પૂછવા માંગીશ કે આવી રીતે જો આપણે જાગૃતતા ફેલાવીશું તો ચોક્કસથી કેટલાય લોકોના ઘર બચી શકશે. 100% એટલે તો હંમેશા કહું છું કે જે અમારે તો વુમેન રિલેટેડ ઇસ્યુઝ હોય છે, થેન્ક્સ ટુ મીડિયા બહાર આવે છે અને મીડિયાના લીધે બહેનોને સપોર્ટ મળે છે. પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે જે આ જાગૃતતા થાય છે, તમે જે પોઝિટિવ એટલે તો કે જે મીડિયા ઇઝ ધ ફોર્થ પેલું એસ્ટેટ કહેવામાં આવે છે કે એનાથી શું જે બી લોકો છે, જેને કે અત્યારે તમે ના પૂછ્યું કે ભાઈ એનજીઓ માટે લોકોને નથી ખબર એનજીઓ, પણ જયારે કોઈકને ખબર પડશે ત્યારે 100% એનજીઓ પાસે જાય છે. તેમાં મીડિયામાં ખબર પડીને રાજેન્દ્રભાઈ આઈ નો હિમ પર્સનલી, ઇઝ અ વેરી ગુડ હ્યુમન બીંગ, હંમેશા ઉભા રહી જશે હેલ્પ કરવા અને એમને ફરીથી એમનું હ્યુમેનિટીને માનસે બતાવી છે. બીજો પોઈન્ટ મારે કહેવું હતું ખાસ વિરાજબેનને કે આપણે જવાનું લોકોને આંખોમાં જોવાનું નહીં, બધે જે એમને સારા ડાયલોગો માર્યા, સોરી બટ ધ થિંગ વોટ આઈ વોન્ટેડ ટુ સે કે સાહેબ ધીસ ઇઝ રોંગ. કે પેલી કગર કહે છે કે કોઈના પાસે હાથ નહીં લંબાવે, એ માં તો એવી ચીજ છે કે પોતાની જાન આપી દેશે પોતાના છોકરા માટે. સમયનો અભાવ છે વિરાજજી પાસેથી પણ જાણી લઈએ. જયારે અહેવાલની અસર થઈ છે, રાજેન્દ્રભાઈ સામે આવે છે, એવા કેટલાય લોકો હજુ મદદ કરશે, આપની શું પ્રતિક્રિયા છે અહેવાલની અસર અત્યારે જ થવા લાગી? સૌથી પહેલા તો સંદેશ ન્યૂઝ ને હું ધન્યવાદ આપીશ કે એમણે આ વાતને અહીંયા સુધી મોકલી, તો રાજેન્દ્રભાઈ આટલી મદદ કરીને હજુ ઘણા લોકો આગળ આવશે. બસ મારી આ જ વાત હતી, એની ડાયલોગ ન કહી શકાય બીકોઝ ઓફ દેટ કે ક્યાંય પણ કંઈ પણ બોલીએ છીએ, રાજેન્દ્રભાઈએ જે પણ સાંભળ્યું હોય આ પ્રોગ્રામથી અને દરેક જણને મદદ કરે છે, આગળ પણ કરતા રહેશે, તો હું રાજેન્દ્રભાઈને પણ ધન્યવાદ આપું છું કે ખરેખર એમણે આ કામ ખૂબ જ સારું કર્યું છે. અને જે વાત કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે તમારા સુધી પહોંચાડે છે મીડિયા દ્વારા, તો હું કહીશ કે જો દિલથી નીકળેલી વાત દિલ સુધી પહોંચે છે તો ચોક્કસ સારું કાર્ય. આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એ જ આશય હતો અમારો કે આ ફેમિલીને મદદ મળે અને ચોક્કસ અહેવાલની અસર થઈ છે. હાલ મને રજા આપશો. નમસ્કાર.